આપણે ગયા લેક્ચરની અંદર જે પ્રશ્ન અધૂરો હતો એ પ્રશ્ન આપણે જોઈએ. વિદ્યુત ભાર વિશે આપણે માહિતી મેળવી હતી, એની સમજૂતી, એના પ્રકારો, એનું મૂલ્ય શું છે, એનો એસઆઈ એકમ શું છે, એ આપણને યાદ હોવું જોઈએ. હવે એ પ્રશ્નની અંદર બીજા ત્રણ મુદ્દાઓ છે જેની આપણે ચર્ચા આ લેક્ચરની અંદર કરીશું. જો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ પણ પદાર્થ છે એ વીજભારિત કઈ રીતે થાય, એટલે કે વિદ્યુત ભારિત કઈ રીતે થાય. વિદ્યુત ભારિત એટલે કે એની અંદર વિદ્યુત ભાર આવવો. તો જો અહીંયા આપણને એમ કીધું છે કે ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવાથી પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થાય છે. કહેવાનો મતલબ એમ છે કે આ એક ઊનનું કપડું છે, એ ઊનના કપડા સાથે આપણે કોઈ પ્લાસ્ટિકનો સળિયો છે, ધારો કે આ પ્લાસ્ટિકનો સળિયો છે, આ પ્લાસ્ટિકનો સળિયો આપણે ઊનના કપડા સાથે ઘસવાથી આ પ્લાસ્ટિકના સળિયા ઉપર કેવો વિદ્યુત ભાર આવશે, તો કે ઋણ વિદ્યુત ભારિત થશે. હવે સ્વાભાવિક છે કે આ ઋણ વિદ્યુત ભારિત થાય છે એટલે ઊનનું કપડું કેવો વિદ્યુત ભાર ધરાવતો હશે, તો કે ધન વિદ્યુત ભાર ધરાવતો હશે. કેવો વિદ્યુત ભાર ધરાવતો હશે? ધન વિદ્યુત. આ શા કારણે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે એ તમે આઠમા નવમા ધોરણની અંદર ભણી ગયા છો કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ ઇલેક્ટ્રોન બીજા પાસેથી મેળવે ત્યારે એ પદાર્થ છે એ પોતે ઋણ વીજભારિત થાય, અને જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ પોતે કેવો થાય છે? ધન વીજભારિત થાય છે. કઈ રીતે ધન વીજભારિત થાય છે એ આપણે એના પછીના મુદ્દામાં જોઈએ. કે સિલ્કના કપડા સાથે, બરાબર, સિલ્ક જૂની ટેક્સ્ટબુકમાં ફરનું કાપડ એવું પણ લખેલું હશે, સિલ્કના કપડા સાથે કાચનો સળિયો ઘસવાથી કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. આપણી પાસે એક કપડું છે, સિલ્કનું કપડું છે. શેનું કપડું છે? સિલ્કનું કપડું, રેશમનું કપડું. એની સાથે આપણે કાચનો સળિયો ઘસવાનો છે, એના ઉપર આપણે કયો સળિયો ઘસવાનો છે? કાચનો સળિયો. કાચનો સળિયો ઘસવાથી એ કાચનો સળિયો છે એ ધન ભારિત થશે, એની પાસે કેવો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. સ્વાભાવિક છે, તો સિલ્કના કપડા ઉપર કેવો વીજભાર હશે? તો કે ઋણ વીજભાર હશે. શા કારણે આ કાચનો સળિયો ધન ભારિત થયો અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થયો? તો કે કાચના સળિયાએ છે એ ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે અને ઓલાએ મેળવેલા હશે. હવે એના પછીનો છેલ્લો મુદ્દો છે કે સજાતીય વિદ્યુત ભારો જે છે, બરાબર, અહીંયા આપણને એમ કીધું છે કે સજાતીય વિદ્યુત ભાર, સજાતીય એટલે કે એક જ જાતિના, સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય. સજાતીય એટલે કે એક જ જાતિનો વિદ્યુત ભાર હોવો જોઈએ. તો પ્રોટોન પ્રોટોન એ એક જ જાતિ છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન તો એ બે એક જ જાતિ, તો એ બે એકબીજા પ્રત્યે શું કરે છે? અપાકર્ષી બળ લગાડે છે. આપણે જેમ ગુરુત્વાકર્ષણ હોય ને એમ આપણે વિદ્યુતની અંદર વિદ્યુત બળ, તો વિદ્યુત બળના બે પ્રકાર છે, અપાકર્ષી વિદ્યુત બળ અને આકર્ષી વિદ્યુત બળ. જો સજાતીય એટલે કે એક જ જાતિના વિદ્યુત ભાર હશે, બરાબર, તો એ બે એકબીજા પ્રત્યે કેવું બળ લગાડે છે? અપાકર્ષી બળ. એટલે કે જો પ્રોટોન હોય અને પ્રોટોન હોય તો એ બેને એકબીજાના ક્ષેત્રમાં લઈ આવો ને ત્યારે એ બે અપાકર્ષી બળ લગાડે, એટલે કે એકબીજાથી દૂર જાય. અને જો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હશે તો પણ એ બે સજાતીય થયા એટલે કેવું બળ લગાડશે? તો કે અપાકર્ષી બળ લગાડે છે. એ બળને આપણે ફોર્સ કહીએ છીએ, અને આ ઇલેક્ટ્રિકલ ફોર્સ હોય એટલે આપણે એને FE વડે દર્શાવી શકીએ. અને બીજું છે વિજાતીય વિદ્યુત ભાર. વિજાતીય એટલે કે જુદી જુદી જાતિના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે, એટલે કે એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય, બરાબર, એક શું હોય? પ્રોટોન હોય અને એક શું હોય? ઇલેક્ટ્રોન હોય, તો એ બે એકબીજાને શું કરે છે? તો કે આકર્ષે છે, બરાબર. એટલે અહીંયા આપણો આ વિદ્યુત ભારનો ટોપિક છે જેટલું આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે
એ એની પ્રાથમિક માહિતી એ અહીંયા પૂર્ણ થાય છે. વધુ અભ્યાસ તમારે 11-12 સાયન્સની અંદર કરવાનો આવશે.